मांगरोळ नगर पालिका कचेरी शहर ना सफाई कामदारों विविध मांगणियों ने लई धरना पर बैठा छे। सफाई कामदारों ना पगार न चुकवाता उपवास करवानी फरज पड़ी छे। आज रोज उपवासी छावणी नी मुलाकात भाजपना आगेवानोए लीधी हती अने मांगणियों पूरी थशे तेवी खात्री आपी हती। सफाई कर्मचारीओनी मांगणियों ने लई धारासभ्य भगवानजीभाई करकठिया द्वारा जूनागढ़ कलेक्टर तेमज वहीवटदार केशोर डेप्युटी कलेक्टर ने टेलिफोनिक अने रूबरू मुलाकात करी सफाई कामदारोना पगार चूकवा अने पूरतो पगार मळे अने पगार कर्मचारीओना खातामां जमा थाय तेवा प्रयत्न करवामां आव्या हता। गईकालथी सफाई कर्मचारीओ नगरपालिकाना जे लोको छेल्ला चार मासथी पगार न मळता અને અત્યારે હાલ પાંચમો માસ પણ આ પહેલી તારીખથી સ્ટાર્ટ થઈ ગયો છે, જેના સંદર્ભમાં એ લોકો હડતાલ પર ઉતર્યા છે, જેના લીધે હું અને અમારા રાષ્ટ્રીય બક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી સાથે અમે મુલાકાત લીધેલ છે અને એમના જે પગાર નથી થયા તે રજૂઆત સાંભળી છે, સાથોસાથ એમના એક લઘુત્તમ વેતનનો પ્રશ્ન છે અને જે કંઈ એ લોકોને પગાર થાય છે એ લોકોની ડિમાન્ડ એવી છે કે ડાયરેક્ટ ખાતામાં આવે, ડાયરેક્ટ એકાઉન્ટમાં સરકારશ્રી દ્વારા આવે। જે પ્રશ્નોની વાચા માટે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અત્યારે વહીવટદાર તરીકે છે અને સાથોસાથ ચીફ ઓફિસર સાહેબ છે એમની સાથે પણ વાત કરી છે, મેં પણ વાત કરી છે, અમારા આગેવાન શ્રી વેલજીભાઈ મસાણી પણ વાત કરી છે, સાથોસાથ ધારાસભ્યશ્રીએ પણ વાત કરી છે, ધારાસભ્યશ્રી કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરી છે। એટલે અમે અમારા લેવલથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે તાત્કાલિક એક કે બે દિવસની અંદર આ પ્રશ્નોનું નિરાકરણ આવે અને એ લોકોનો જે ચાર માસના પગાર બાકી છે એ માથે તહેવાર પણ આવી રહ્યા છે તો આ લોકોને જે પગાર બાકી છે પગાર તાત્કાલિક એક કે બે દિવસમાં થાય તેવી રજૂઆત અમે સરકારશ્રીમાં પણ કરી છે અને સાથોસાથ અમે સરકારશ્રીમાં એ પણ રજૂઆત કરવાના છે કે એને જે લઘુત્તમ વેતન મુજબ એને પગાર મળવો જોઈએ એના હક મુજબ અને સાથોસાથ કે જે પગાર જે છે એ એમના ડાયરેક્ટ એના એકાઉન્ટમાં આવે એ પણ અમે રજૂઆત કરવાના છીએ। ના જેણે એજન્સી રાખી છે એમને બોલાવી અને એનું જે સ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય એ તૈયાર કરીને એને ચેક આપીને તાત્કાલિક એક કે બે દિવસમાં એને પગાર થઈ જાય એવે એ લોકો પણ એના લેવલથી પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે જે અમને એ લોકો પણ જણાવેલ છે। જેના લઈ આજે શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણીને મુલાકાત લીધી હતી અને બે દિવસમાં માંગણી સ્વીકારાય તેવી ખાતરી આપી હતી। તંત્ર અત્યારે સક્રિય છે, વહીવટદાર અને ચીફ ઓફિસર એજન્સીને બોલાવીને આજે સાંજ સુધીમાં પણ ચેક મળી જાય એવા પ્રયત્ન છે, પણ આવતીકાલ સાંજ સુધીમાં તો 100% મળી જશે, જેથી કરીને એના જે દિવાળીના સારા તહેવારો છે એ ઉજવી શકાય અને આવનારા દિવસોમાં આ સમસ્યા ના રહે એના પણ પ્રયત્નો અમે બધા સાથે મળીને નગરપાલિકા સાથે સંકલન કરીને કરીએ છીએ। અત્યારે તો નગરપાલિકાનું તંત્ર માત્ર આ હડતાલ જે છે એને સમેટવાના પૂરા પ્રયત્ન એટલા માટે કરે છે કે આજે ચારેકોર શહેરમાં ઢગલા થઈ ગયા છે અને એના કારણે મશીનરી પણ એની ઉપયોગમાં નથી આવતી, કારણ કે માણસ ઉપાડાવાળા છે જ નહીં એટલે એ પ્રોબ્લેમ છે। આજે અથવા આવતીકાલે આ હડતાલ સમેટાઈ જશે એટલે ઓટોમેટિક શહેરની સફાઈ ચાલુ થઈ જશે, અમારા પોતાના એવા આગેવાનો તરીકેના પણ પ્રયત્નો છે।